જૂનાગઢના ચોરવાડના જુઝારપુરના નીતિન પરમારના આપઘાત મામલે એફએસએલ રિપોર્ટમાં નીતિને ગળે પાંસો લગાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે। ત્યારે નીતિનના ભાઈ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। મૃતક નીતિનને આપઘાત પહેલા જ પત્નીને પણ વિડિયો કોલ તેમણે કર્યો હતો અને આવું તપાસમાં પણ બહાર આવ્યું છે। નીતિન પરમારના આત્મહત્યા કેસમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓ વધી શકે છે। નીતિને સુસાઇડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ લખ્યું હતું, તેમજ વિમલ ચુડાસમા સહિત અન્ય બે લોકોના ત્રાસના કારણે આત્મહત્યાની ચિઠ્ઠી લખી હતી। આત્મહત્યાના કેસમાં પોલીસ ધારાસભ્યની પૂછપરછ કરી રહી છે। જૂનાગઢ જિલ્લામાં એક યુવકે જીવન ટૂંકાવ્યું અને નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી। મૃતક યુવાન જુઝારપુર ગામનો રહેવાસી છે, જેને ચોરવાડમાં આઘાત કર્યો છે। નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળે પાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। આ જ સમયે પોલીસને એક નોટ પણ મળી આવી, જેમાં મૃતક નીતિન પરમારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પ્રાચી ગામના મનુભાઈ કવા અને મનુભાઈ કવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।